હાટીના લાઠોદરા ગામે આમ આદમી પાર્ટીની સભા યોજાણી. આમ આદમીમાં નેતા મહેશભાઈ સવાણી, પ્રવીણરામ પરેશભાઈ ગોસ્વામી સહિત નેતા હાજર રહ્યા. તેમાં માળિયા હાટીના તાલુકાના દલિત સમાજના યુવા આગેવાન, વિવિધ સંગઠનોના હોદેદાર, પત્રકાર ભરત સોદરવા સહિત 300 થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા. આમ આદમી પાર્ટીમાં 300 થી વધુ લોકો જોડાયા અને લાઠોદરા તાલુકા પંચાયત સીટ ભાજપનો ગઢ માનવામાં આવે છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના ગઢમાં ગાબડું પાડવામાં આવ્યું. 300 થી વધુ લોકો જોડાયા અને માળિયા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવાની જહેમત ઉઠાવી હતી. વધુ કહી શકાય કે દલિત નેતા, વિવિધ સંગઠનના હોદેદારો તેમજ પત્રકાર ભરત સોંદરવા આમ આદમીમાં જોડાતા તાલુકા પર રાજકીય ક્ષેત્રે મોટું ભંગાર પડી શકે અને ભરત સોંદરવાએ ભાષણ કરતા ભાજપના ભ્રષ્ટાચારની ઉપર કટાક્ષ કર્યું હતું. રિપોર્ટિંગ બાય મયુર કોદાવલા, માળિયા હાટી, સ્પીડ ન્યૂઝ 17. આજે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના લાઠોદરા ગામમાં આજે જનસંવેદના યાત્રા આમ તો અગાઉ જૂનાગઢ જિલ્લામાંથી પસાર થઈ, પરંતુ જે એક બે દિવસ જે ભાજપ પ્રતિનિધિ તમારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો ત્યારે તાલુકો બાકી રહી ગયો હતો, ત્યારે જે કોવિડમાં એક્સપાયર થયેલા જે અમારા આપણા સ્વજનો છે તેમના એક સંવેદના યાત્રા રૂપી આજે અમે લાઠોદરા ગામની મુલાકાત લીધી હતી અને ગામમાં ઘણા બધા એક ઘણો પ્રાઉડ સાથે કહેવું પડે કે ગઈકાલે મહેસાણમાં શિક્ષકો અમારી સાથે, આમ આદમી પાર્ટી સાથે જોડાણા, મોટી મોણપરી ખાતે ઘણા બધા વકીલો અમારી સાથે જોડાણા અને આજે પત્રકારો, રિટાયર્ડ આર્મી ઓફિસરો અને એ લોકો પણ આજે અમારી સાથે આમ આદમી પાર્ટી સાથે જોડાણા, ત્યારે ખૂબ જ મહત્ત્વની બાબત એ છે કે ઘણા જ શિક્ષિત લોકો આમ આદમી પાર્ટી જોડાઈ રહ્યા છે, એ ઘણી જ સુખની બાબત છે. અને આજના ગામના લાઠોદરા ગામ અને આજુબાજુના માળિયા હાટના તાલુકાના ઘણા બધા ગામોના અગ્રણીશ્રીઓ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાણા, એ બદલ હું ખૂબ સર્વોને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને લોકોની સેવા કરવા માટેની જે આ પાર્ટી છે, લોકોને જે ન્યાય પાવવા માટેની જે આ પાર્ટી છે, એની પ્રગતિ ઉત્તરોત્તર વધતી રહે એવી આશા રાખું. જય જય ભારત. 100% વિશ્વાસ છે આવનારા ચૂંટણીમાં પણ સીધું આવશે. તો ગુજરાત લેવલે તમને કહું, ગુજરાત લેવલે શું લાગે છે રણનીતિ આમ આદમી પાર્ટીની? 100% સીટ આવશે 182 ની. આમ આદમી પાર્ટી ગુજરાત લેવલે 182 સીટ ઉપર ઉતરશે, મેદાનમાં ઉતરશે, જંગમાં ઉતરશે. અને જે વાત આપ કહો છો કે ગુજરાત લેવલે શું લાગે છે, ત્યારે અત્યારે લોકો ત્રાહિમાન થઈ ગયા છે. સરકારની કોરોનામાં નિષ્ફળતાઓ હોય, રોજગારીમાં નિષ્ફળતાઓ હોય, ખેડૂતલક્ષી બાબતોમાં નિષ્ફળતાઓ હોય, આ તમામને લઈને ખેડૂતો ખૂબ નારાજ છે. ત્યારે એક વિકલ્પ તરીકે લોકો જોતા હતા અને એક મજબૂત વિકલ્પ બનવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં તમામ સીટો ઉપર આમ આદમી પાર્ટી મજબૂતીથી આગળ વધશે એનો મને વિશ્વાસ છે. જે પ્રવીણભાઈ, ખાસ કરીને જે વિસાવદર તાલુકાના લેરિયા ગામે જે આપ પાર્ટીના જે કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હતો, તે હુમલા વિશે આપ શું કહેવા માગો છો, શું હોઈ શકે છે? લેરિયા મુકામે જે અમારી ઉપર હુમલો થયો હતો, આમ આદમી પાર્ટી એક જનસંવેદના મુલાકાત માટે નીકળી હતી, ગુજરાતીમાં કહીએ તો ખરખરો કરવા માટે નીકળી હતી. ત્યારે આવી પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રની આપણી પરંપરા છે કે અહીંયા કોઈ મહેમાન આવે તો એનું સ્વાગત થાય, કદાચ દુશ્મન હોય તો પણ એની ઉપર હુમલો ન થાય, ત્યારે સૌરાષ્ટ્રની પરંપરા તોડવાનું કામ ભાજપના લોકોએ લેરિયા મુકામે કર્યું છે. ત્યારે સૌરાષ્ટ્રના લોકો ચોક્કસથી આ ભાજપને જડબાતોડ જવાબ 2022માં આપશે. માળિયા હાટીના ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જે કોરોનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે એક જનસંવેદના મુલાકાત અને સાથે સાથે અનેક લોકો આજે જે પાર્ટીમાં પ્રવેશ કરવા જેમણે ઉત્સુકતા દર્શાવી એના માટેનો પ્રવેશ નિધિ કાર્યક્રમનું આયોજન લાઠોદરા મુકામે થયું હતું. ત્યારે મોટી સંખ્યામાં શિક્ષિત લોકો, મોટી સંખ્યામાં પદાધિકારીઓ આજે પાર્ટીમાં જોડાયા છે અને માળિયા હાટીનાને મજબૂત કરવાનું કામ કર્યું છે. ત્યારે આવનારા દિવસોની અંદર મને ચોક્કસથી વિશ્વાસ છે કે માળિયા હાટીના સીટ ઉપરથી ચોક્કસથી આમ આદમી પાર્ટીનો ઉમેદવાર, શિક્ષિત ઉમેદવાર, મજબૂત ઉમેદવાર આ લોકો અહીંયાથી ચૂંટી અને ગાંધીનગર મોકલશે અને ગાંધીનગર ખાતે એક શિક્ષિત અને ઈમાનદાર સરકાર બનાવશે, જે લોકોના કામ કરશે, જે જનતાની સરકાર હશે, જે માળિયા હાટીના ખેડૂતો માટે કામ કરશે, એટલો મને ચોક્કસ વિશ્વાસ છે. અને આવનારા સમયમાં હજુ પણ ક્યારે પણ માળિયા હાટીના માટે કોઈ પણ પ્રશ્નો માટે લડવાનું થશે ત્યારે આમ આદમી પાર્ટી સત્વરે કાયમી માટે હાજર. રવિન